પેપર ફૂટી જાય ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ દુઃખ થતું હોય છે કેમ કે વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસા નથી હોતા કે બારોબાર રહે અને તન તન ચાર ચાર વર્ષ સુધી મહેનત કરી શકે એટલા માટે આ જે પેપર ફૂટવાની ઘટના છે ખૂબ ગંભીર છે અને સરકારે આમાં પોતાના નૈતિકતાના ધોરણે જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ અને જેટલા પણ વિદ્યાર્થીઓ હેરાન થયા છે જેટલા પણ વિદ્યાર્થીઓ પોતાના ટિકિટ ભાડા ખર્ચીને અહીંયા આવ્યા છે એ તમામને રિફંડ આપી દેવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે બીજા વિદ્યાર્થીઓ છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો પેપર લીક થયું છે આજે અમે કેટલા દૂરથી એક્ઝામ દેવા આવ્યા આના માટે જવાબદાર કોણ ને સરકાર કોણ આના માટે પગલા લેશે પેપર લૂક થઈ છે દર વખતે આવી રીતે બને છે તો આના માટે કોણ જવાબદાર અમે કેટલા દિવસથી તૈયારી કરી છે ને આયા આવી તો અચાનક કહે છે કે એક્ઝામ લીક થાય માટે કોણ જવાબદાર છે તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ સરકાર હાય હાય ને નારા લગાવી રહ્યા છે રાજકોટના મસ્ટર ઉપર અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એટલે પેપર રાજીનામું આપવાની વાત તો અત્યારે બધા કરી રહ્યા છે તમામ જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીશું આજે વિદ્યાર્થી છે એમની સાથે જ આપણે વાત કરીશું શું કહેશો પેપર લીક થયું દર વખતે પેપર ફૂટે છે આમ ક્યાં સુધી ચાલશે સરકારને કેવું છે કે ક્યાં સુધી પેપર ફૂટશે હમણાં અમે દરરોજ ભાડું ભાંગીને આવીએ છીએ સરકાર કઈ જાગતી નથી શું કરે છે સરકાર કોને જવાબદાર ગણો સરકારને જવાબ આપવો જોઈએ કે દર વખતે પેપર ફૂટવા ન જોઈએ કડક સુરક્ષા જોઈએ તમે ક્યાંથી આવો છો કેવી તૈયારી કરી હતી જો મેં 3 મહિના સતત એકધારી તૈયારી કરી છે અને આજ દિવસની વાટ જોતો ક્યારે ભરતી આવે ને ક્યારે પેપર આપીએ ને ક્યારે સિલેક્શન થાય અમારું પણ અત્યારે જ્યારે સવારમાં જ્યારે બસમાં નીકળીએ ત્યારે સમાચાર આવે કે પેપર ફૂટી ગયું ત્યારે અમને નિરાશા મળે છે તો સરકારને મારે વિનંતી છે કે દર વખતે પેપર ફૂટે છે આ વખતે હવે પેપર ફૂટવા ન જોઈએ દર વખતે એક્ઝામ સર લીક થાય જ છે આની માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા પૂરેપૂરા આની માટે કાયદેસર સરકારને પૂરેપૂરા પગલાં લેવામાં આવે એટલી તમારી વિનંતી છે આ કેટલા વિદ્યાર્થીઓ હેરાન થાય છે એ સામે સરકાર જોતી નથી અત્યારે સર દર વખતે જ્યારે પરીક્ષા થતી હોય ત્યારે જે પેપર લીકના કારણે પરીક્ષા કેન્સલ કરવામાં આવે છે કોને જવાબદાર ગણો છો આમાં જે જવાબદારી સામે છે ને કાયદેસર પગલાં લેવામાં આવતા જ નથી આની પહેલાં પેપર લીક થયું હતું આની પહેલાં તો હજી પગલાં એના કાયદેસર આરોપી પકડાણા નથી હજી એની માટે અમે એટલી જ વિનંતી કરી કાયદેસરના પગલાં લેવામાં આવે સર કોને જવાબદાર ગણો છો જવાબદાર તો આમાં સર આપને તો ખબર નહીં કોને ગણી શક્યું આપણે અત્યારે પણ ક્યાંથી આ પેપર ફૂટે છે આપને ન ખબર હોય સર અત્યારે તમે શું કહેશો ફરીથી પેપર લીકના કારણે પરીક્ષા રદ થઈ છે પેપર આવી રીતે લીક ન થાય તો વધારે સારું છોકરાઓ અમારે જેવા કેટલાય ભાઈઓ બહેનો ક્યાંથી લાંબા થતા હોય હું પોતે સુરતથી અત્યારે આવ્યો છું રાતે 3 વાગે અહીંયા પહોંચ્યો સવાર જાગીને હજી જોઈ ત્યાં પેપર ફૂટી જાય હવે પાછું ઘરે જવું કે એ બહુ મોટો પ્રશ્ન છે એમ સરકારે પણ એવી પણ જાહેરાત કરી છે કે જે વિદ્યાર્થીઓ છે જે હેરાન બસ સ્ટેન્ડ ઉપર થઈ રહ્યા છે એમને ફ્રી સર્વિસ આપવામાં આવશે એટલે કે ટ્રાવેલ્સ સર્વિસ આપવામાં આવશે એની માટે જે ડેપો કાયદે જાહેરાત નથી કરી ડેપોવાળાએ હજી ડેપોવાળા શું કે એની માટે ડેપોવાળાએ જઈને જાહેરાત કરી છે ફ્રીમાં તમે કોને જવાબદાર ગુજરાત એટીએસને વોટ્સએપમાં મોકલ્યું છે પણ હવે એ લોકો અહીંયા ડેપોમાં જાણ કરે પછી કંઈક થાય એવું કહે છે એ લોકો બીજા વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા છે એમની સાથે આપણે વાત કરવાના પ્રયત્નો કરીશું આમ તો જે પરીક્ષા જે છે એ કેન્સલ કરી દેવામાં આવી છે એટલે આમ તમે માહોલ જે રીતે જોઈ શકો છો એ માહોલ અત્યારે ખૂબ ગમગીન બની ગયો છે કારણ કે દર વખતે જ્યારે ગુજરાતમાં પરીક્ષા હોય છે ત્યારે પરીક્ષા પેપર લીક થવાના કારણે
કેન્સલ કરવામાં આવતી હોય છે. પરીક્ષા રદ થવાના કારણે અમુક વિદ્યાર્થીઓ છે, અનેક વિદ્યાર્થીઓ અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર હેરાન થઈ રહ્યા છે. ત્યારે આમ તો ઉત્તર ગુજરાતથી એક ભાઈ રાજકોટ પરીક્ષા દેવા આવ્યા છે, એમની સાથે વાત કરીશું. શું આપનું નામ છે, ક્યાંથી આપ આવો છો પરીક્ષા દેવા? પરેશભાઈ વગડા, સુલતાનપુર ગામથી અમારું. પરીક્ષા પેપર લીકના કારણે રદ થઈ છે, શું કહેશો? લીક થવાના કારણો કાંઈ નથી, પણ ટૂંકમાં ભાજપની મોનોપોલી છે, બીજું કોઈ વસ્તુ નથી. બાકી કોઈ વ્યક્તિ ક્યાં સામો નથી આવતો. મેં લીક કર્યું હોય તો હું સામો નથી આવતો. મને શું કરવા, લીક થાય તો તમે જ પ્રશ્ન કરો છો શું કરવામાં આવે એનું. બરાબર, લીક થતો હોય વ્યક્તિ તો કોઈ સામે છે નહીં. કેટલા મહિનાની પરીક્ષાની તૈયારીઓ? આજે 9 મહિનાની પૂરેપૂરી 12-12 કલાક તૈયારી કરેલી છે. અત્યારે પેપર લીક થયું સવારના અને પરીક્ષા રદ કરવામાં આવી. સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે તમામ જે વિદ્યાર્થીઓ જે હેરાન થઈ રહ્યા છે એના માટે ટ્રાવેલિંગ જે છે એ ફ્રી કરી દેવામાં. ટ્રાવેલિંગ તો બધું ભાઈ ફ્રી થાય જ રાખે. પેલા આ જિંદગીની અત્યારે અમારે વધારી ફરે છે. કોકને હવે બે ઉંમરમાં 2 દિવસનો વાર હોય તો શું કરવાનું કયો? પછી પરીક્ષા દેવા શકીએ, શું કરવાનું એનું? એનું કાંઈ ન થાય. આમ તો ગુજરાતમાં ઘણા પેપર લીક થયા છે, કોને જવાબદાર માનો છો? અત્યારે ભાજપ સરકાર જ બધી વસ્તુનું જવાબદાર છે, બાકી કોઈ વસ્તુનું કાંઈ છે જ નહીં. કેમ કે અમારી એક વિદ્યાર્થી તરીકે તમે વિચારો ને, હોદ્દે ઉપર બેઠા હોય એમને ખબર જ હોય એક વિદ્યાર્થી જીવન કેવું હોય. ઘરનું ટેન્શન હોય, બહારનું ટેન્શન હોય, જોબનું ટેન્શન હોય, બધું હોય. હવે શું માંગ છે? અમારી માંગ તો એ છે કે પરીક્ષા જો વહેલી તકે અને આવી સંપૂર્ણપણે જો આવી છે ને, આવું ન થવું જોઈએ બીજી વાર. પણ આ વસ્તુ કોઈને ના સમજાય, કેમ કે આ 9મી વાર આવું થયું છે. એકવાર હોય તો કોઈક જાતો કરે હાલો. બરાબર, પણ વિદ્યાર્થી બધા બહુ હેરાન છે. આમાં કોઈ વિદ્યાર્થી નાનો નથી, બધા સક્ષમ જ છે. 26 વર્ષ કે 28 વર્ષ ઉપરના જ છે બધે. એટલે પેપર લીક ન થાય એના માટે એક નવી સિસ્ટમ સરકારને બનાવવી જોઈએ એવું કંઈ ખરું? તમને શું લાગે, આમાં બનશે? ન બને, આમ બને જ નહીં, કોઈ દિવસ ના બને. અને આવું તો થવાનું જ, હવે થવાનું. એટલે એવું માનો છો? અમુક વિદ્યાર્થીઓ તો એવું પણ કહેતા હતા કે ચૂંટણી પહેલાં જો પરીક્ષા લેવાની હોત તો ચોક્કસપણે પરીક્ષા લેવાઈ જાય, પેપર લીક પણ ન થાય. ભાઈ એ જ ને, તમને પહેલાં તો કીધું કે આ બધી ભાજપની મોનોપોલી છે એમ. ચૂંટણી પહેલાં બધું થઈ જાય, હવે ચૂંટણી વહી ગઈ એટલે હવે કાંઈ ના થાય. એટલે જવાબદાર તમે કોને ગણો? જવાબદાર આમાં તમે બધા સમજેલા જ છો, જવાબદાર કોણ છે એ. કારણ કે વધારે જવાબદાર તો ખબર જ હોય. સરકારનો હાથ હોય, મારા ઘરમાં પિતા ખરાબ હોય તો છોકરા શું કરે? કાંઈ ના કરી શકે. બિલકુલ, જે રીતે વિદ્યાર્થીઓ જે છે જે પરીક્ષા દેવા આવ્યા હતા એ ખૂબ હેરાન થઈ રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે કે આમાં જવાબદાર માત્ર ને માત્ર ગુજરાત સરકાર છે.